પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવીને જમીન હડપ કરવાનો પ્રયાસ. સરકારી તંત્ર સામે ન્યાય માટે રજૂઆત. રિઝર્વ ફોરેસ્ટની જમીન ઉપર ગેરકાયદેસર કબજો મેળવ્યો તેવો ખેડૂતનો આક્ષેપ. ખેડૂત દ્વારા વહીવટી તંત્ર પર અનેક પ્રકારના આક્ષેપ. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવાની ખેડૂતોની માંગ. જોવાનું રહ્યું તંત્ર યોગ્ય ન્યાય કરશે કે નહીં. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. હું પટેલ દિનેશભાઈ જયસિંહભાઈ રહેવાસી સાયરા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી સિનિયર સિટીઝન ઉંમર વર્ષ 63 પોસ્ટ ખાતામાંથી રિટાયર થયેલો છું અને મારી જમીન દેવરાજ ધામની નીચે સર્વે નંબર 31 અને 33 બે આવેલા છે તેમાં દેવરાજ મહારાજના માર્ગદર્શન હેઠળ નટ લોકોએ દબાણ કરેલ છે અને તેમાં નટ લોકોનું બોર્ડ લગાવેલ છે. જે જમીન કાયમી મનાઈ હુકમવાળી છે. બે કોર્ટોના મનાઈ હુકમ હોવા છતાં નટ લોકોનું ગેરકાયદેસર બોર્ડ લગાવેલ છે. એ બાબતે અમે છેલ્લા 10 વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટમાં પાણી હાલતું નથી અને છેલ્લે લેન્ડ ગ્રેબિંગનો કાયદો સરકારે લાવ્યા પછી અમે 8/6/2021ના રોજ લેન્ડ ગ્રેબિંગ બાબતે અરજી કરેલ, જેમાં સર્વે નંબર 112 જે રિઝર્વ ફોરેસ્ટનો છે તેમાં પણ દેવરાજ મહંતે મોટા પાયે દબાણ કરીને ગેરકાયદેસર વગર મંજૂરીએ સરકારી કર્મચારીઓની મિલીભગતથી દબાણ કરેલ છે. એ બાબતે અમે વારંવાર રજૂઆતો કરી પણ અમારું કોઈ સાંભળતું નથી અને જો હવે આ બાબતે જો સાંભળવામાં નહીં આવે તો અમારું સહકુટુંબ કલેક્ટર ઓફિસ જઈ અને આત્મવિલોપન કરશે, જેની હું આજરોજ ખાતરી આપું છું.